હેલો તો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ ઉપર. તો આજનો આપણો ટોપિક છે સરવાળાના નિયમ. તો સામાન્ય રીતે મિત્રો, આ સરવાળાના નિયમ આપણને ખૂબ જ ઉપયોગી છે ગમે તે પરીક્ષામાં, જેમ કે સ્ટેટની પરીક્ષા, સ્ટેટ જે આંકડાશાસ્ત્ર આપણે ગુજરાતીમાં કહીએ છીએ તેની પરીક્ષા. તો આ દાખલો છે એ કોલેજમાં આવે છે, જેને આપણે સરવાળાના નિયમ કહીએ છીએ. તો બીકોમની પરીક્ષામાં આ દાખલો આવે છે. તો બીકોમ સેમી જેને રાખેલું હોય કોમર્સમાં, તેને હું આ દાખલો આજે હું શીખડાવીશ. સરવાળાના નિયમ આપણે કેવી રીતે કરવાનો છે તે તેના વિશે આપણે માહિતી મેળવશું. તો ચાલો આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે આજે જે સરવાળાના નિયમ શીખવાનો છે તે આ આકૃતિ ઉપરથીને જ શીખવાનો છે. આ આકૃતિ ઉપરથીને આપણે આખો સરવાળાના નિયમ સાબિત કરશું. તો સામાન્ય રીતે પહેલાં તો આપણે આ આકૃતિ વિશે સમજૂતી મેળવી લઈએ કે આકૃતિમાં શું શું કહેવામાં આવેલું છે. તો આપણે સરવાળાના નિયમ આ આકૃતિ ઉપરથીને આપણે સરળતાથી સાબિત કરી શકીશું. તો આ આકૃતિમાં સામાન્ય રીતે પહેલાં બે ઘટના આપેલી છે, ઘટના એ અને ઘટના બી, જેને ઘટના એનો ગોળક અને ઘટના બીનો ગોળક કહેવામાં આવેલો છે અહીંયા આપેલો છે. અને આ ઘટના એ અને બીનો ગોળક બે જ અહીંયા વચ્ચેની જગ્યાએ છેદે છે, જેને આપણે એ છેદ બી કહેશું. અને એ છેદ બી એટલે આ વચલી ઘટના જે તમને દેખાશે એ આલી સાઈડની ઘટનાને આખા ગોળકને ઘટના એ, આલી ઘટના આખીને બી. પણ આપણે આ ઘટના જે અડધો ચાંદ જ્યાં બને છે, જે આ ડિઝાઇન એ ખરખી છે, અહીંયા અડધો ચાંદ જ્યાં બને છે એને આપણે એ માઇનસ બી એટલે એ છેદ બી ડેશ કહેશું. અને આટલો અડધા ચાંદ જે આલીકોર બને છે, જેનો વચલો ભાગ કાપી નાખવાનો અને આલીકોરનો જે ભાગ છે એને બી માઇનસ એ કહેશું. એને બીજું નામ એ ડેશ છેદ બી ડેશ પણ કહેશું. એટલે એના જે ગોળક છે તેમાંથી બી જે આલીકોર આવે છે તે આપણે કાઢી નાખ્યું છે. બી આખો ગોળક જ કાઢી નાખ્યો છે, એટલે આલીકોરનો જે અડધો ચાંદો મળે છે તેને આપણે ઘટના એ માઇનસ બી કહેશું. એ છેદ બી ડેશ, બી ડેશ એટલે એવી ઘટના જેમાં બીના એક એક ઘટકનો આવેલો હોય તેને બી ડેશ કહેશું. એટલે બી ડેશ અને એનો છેદ ઘટના એ આપણને અડધો ચાંદ છે. એવી રીતે જ આ સાઈડ બીમાંથી એ બાદ કરી નાખવાનો, આટલો અડધો ચાંદ તેમાંથી એનો જે આખો ગોળક છે તે બાદ કરી નાખ્યો છે, એટલે આટલો જે અડધો ચાંદ મળે છે તેને બી માઇનસ એ કહેશું. અને તેને એ ડેશ છેદ બી ડેશ પણ કહી શકાય. એ ડેશ છેદ બી એ પણ આપણે કહેવાનું કહી શકાય. એટલે એ ડેશ એટલે એના એવા ઘટકો જે એમાં ન આપેલા હોય એને એ ડેશ કહેશું. આ બેનો છેદ ઘટના એટલે આ અડધો ચાંદ. હવે આપણે આગળ સરવાળા નિયમ જે આપણે જે સાબિત કરવાનો છે તે આપણે લખી લઈએ. કે આપણે જે સરવાળા નિયમ સાબિત કરવાનો છે તે પી ઓફ એ યોગ બી, એ યોગ બી બે ઘટના માટેનો સરવાળા નિયમ છે જે આપણે સાબિત કરવાનો છે. પી ઓફ એ યોગ બી પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, આ આપણે જે સરવાળાના નિયમ છે જે સાબિત કરવાનો છે. આ એક સરવાળાનું સૂત્ર છે જે આપણને આ આકૃતિ ઉપરથી સાબિત કરવાનું છે. સામાન્ય રીતે તો પહેલાં આપણે જોઈ લઈએ કે આકૃતિ ઉપરથી આપણને શું શું મળે છે. તો સામાન્ય રીતે આપણને પી ઓફ એ છેદ બી ડેશ મળે છે, અને પી ઓફ આપણને પી ઓફ એ છેદ બી મળે છે, અને આલીકોણની ઘટના એટલે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ મળે છે. પી ઓફ એ ડેશ છેદ બી બી મળે છે. ઓકે, સામાન્ય બી. તો આપણને આ ત્રણ ઘટના આ આકૃતિ ઉપરથી મળે છે. આ આકૃતિ ઉપરથી જે ઘટના મળે છે તેનો ત્રણેયનો સરવાળો કરવાથી આપણને પી ઓફ એ યોગ બી મળે છે કે નહીં એવી એક આપણે ધારણા બાંધી લઈએ. પી ઓફ આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ. પી ઓફ એ છેદ બી ડેશ પ્લસ પી ઓફ એ છેદ બી પ્લસ પી ઓફ એ ડેશ છેદ બી. ઓકે, આ ધારણા નંબર એક આપણે બાંધી લઈએ. હવે ધારણા નંબર એક આપણે બાંધી લીધી છે. હવે આપણે ધારણા આપણે બીજી શોધવાની છે, જે આપણે ત્રણેયનો આનો સરવાળો કરવાથી આપણને શું આપણને પી ઓફ એ મળે છે. એટલે આપણને પી ઓફ ઘટના એ આપણને ક્યારે મળે, જ્યારે આપણે પી ઓફ એ છેદ બી અને આનો પી ઓફ એ ડે એ છેદ બી ડેશનો સરવાળો કરવાથી આપણને ઘટના એ મળે છે. તો આ ઘટના એ આપણે કેવી રીતે શોધવી તે આપણે જોઈ લઈએ. તો ઘટના આપણે આનો પી ઓફ એ મેળવવા માટે આ બેનો સરવાળો કરવો પડશે. પી ઓફ એ છેદ બી એટલે અડધો ચાંદ, એ છેદ બી ડેશ અડધો ચાંદ, પ્લસ પી ઓફ એ છેદ બી એટલે વચલો ભાગ. આ બેનો સરવાળો કરવાથી આપણને પી ઓફ એ મળે છે. તો હવે આપણે આ ઘટનાને
જે પીએફ એ છે તેને આપણે એની જગ્યા જ રાખીએ, એટલે આલી સાઈડ લઈ લઈ, અને પીએફ આ છે એ પદ આલી સાઈડ વહી જાય. એટલે આલી સાઈડ એટલે કંઈ એને ફેરવું આમ વધારે ફેરવું નથી, આ પણ આ પીએફ એ છે બી આલી સાઈડ જાય, એટલે આપણને લખવામાં સરળતા રહે, એટલે આપણે આ પદને આલી કો લીધો છે. તો પીએફ એ છે બી સામાન્ય રીતે આલી સાઈડ જાય, એટલે માઇનસ પીએફ એ છે બી થઈ જાય. તો આને આપણે ધારણ નંબર બે આપી દઈએ. તો હવે આપણે ધારણા આપણે ત્રીજી લેવાની છે, આ ધારણા નંબર બે હતી, આ ત્રીજી આપણે લેશું કે પીએફ ઘટના બી ક્યારે આપણને મળે. ઘટના એ આપણને મળી ગઈ, આ ઘટના એ. હવે ઘટના બી આપણને ક્યારે મળે? ઘટના બી મેળવવા માટે આપણે ઘટના બી બરાબર પીએફ એ જે અડધો ચાર્જ અલીકોણનો પીએફ એ ડેશ છેદ બી પ્લસ પીએફ એ છેદ બી એટલે વચલું પદ, આ બેનો સરવાળો કરવાથી આપણને ઘટના બી મળે. તો હવે આને બીજી રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય કે પીએફ બી આલી સાઈડ, એટલે પીએફ બી તો એની જગ્યા જ છે, પણ આપણે લખવા માટે આપણને સરળતા રહે એટલે ખાલી પીએફ એ છેદ બીની જગ્યા બદલવાની છે. પીએફ એ છેદ બી માઇનસ આલી સાઈડ બરાબરની આલી સાઈડ પીએફ એ છેદ બી આલી સાઈડ લઈ જાય એટલે માઇનસ થઈ જાય, એટલે આપણે આલી સાઈડ લખીએ એટલે માઇનસ આલી આલી સાઈડ આમ આવે પીએફ એ છેદ બી. પણ આપણે સરળતા માટે આલી સાઈડ લખ્યું છે એટલે આ પદ આલી સાઈડ અને પીએફ એ આગળ આવે, એટલે સરળતા માટે લખ્યું છે. તો આને આપણે ધારણા નંબર ત્રણ પણ કહીએ. તો હવે આપણને ધારણા એક બે ને ત્રણ મળી છે, તો આ એક બે ત્રણ ધારણામાં આપણે ધારણા નંબર એકમાં બે અને ત્રણની રકમ મૂકતા. તો ધારણા નંબર એક શું છે? પીએફ એ યોગ બી બરાબર પીએફ એ છેદ બી ડેશ. તો આપણે સાબિત કર્યું ધારણા નંબર બીમાં કે પીએફ એ છેદ બી ડેશની કિંમત શું છે, તો આપણે એ કિંમત લખી નાખીએ પીએફ એ માઇનસ પીએફ એ છેદ બી. આ ધારણા નંબર એકની કિંમત છે, પ્લસ આપણે હવે અહીંયા લખવાનું છે જે વચ્ચેનું પદ, એટલે પીએફ આ એક આવી ગયું. હવે ધારણા નંબર એકમાં બીજું વચ્ચે શું હોય? પીએફ આ. તો આને આપણે પીએફ એ છેદ બી લખવાનું, આ ધારણા નંબર બીજાનું બીજો પદ. હવે પ્લસ કરીને આપણે છેલ્લું પદ એટલે પીએફ એ ડેશ છેદ બી. તો પીએફ એ ડેશ છેદ બીની પણ કિંમત આપણને મળી ગઈ છે, જે અહીંયા આપણને આપેલી છે તે જ આપણે અહીંયા લખી નાખવાની પીએફ બી માઇનસ પીએફ એ છેદ બી. તો આપણે આ પીએફ એટલે ધારણા નંબર એકમાં ધારણા નંબર બે અને ત્રણની કિંમત મૂકેલી છે. તો સામાન્ય રીતે આવી રીતે કંઈક દેખાશે. હવે આને આપણે પ્લસ માઇનસ કરી નાખવાના છે, તો પહેલાં પીએફ એનું પીએફ એ આવશે. હવે માઇનસ આપણે જો માઇનસ પીએફ એ છેદ બી એ, અને આ લોકો પીએફ એ છેદ બી પ્લસ છે, તો માઇનસ ને પ્લસ બે ઉડી જશે, એટલે આ બે પદ ઉડી જાય, એટલે એના બદલે હવે એને લખવાના નથી. હવે આગલું પદ આપણે લખીએ પીએફ બી, અને હવે માઇનસ પીએફ એ છેદ બી. આ પદ એમને એમ રહેશે કેમ કે આનું કોઈ પ્લસ પદ નથી, એટલે એના માઇનસ કરી શકીએ એવું નથી. તો આ આપણને ઘટના પીએફ એ યોગ બી મળી. તો તમે જોયું કે ધારણા નંબર એકમાં આપણે બે ને ત્રણની કિંમત મળતા આપણને સરવાળાનું સૂત્ર પીએફ એ યોગ બી પીએફ એ પ્લસ પીએફ બી માઇનસ પીએફ એ છેદ બી એ સાબિત થાય છે, એટલે આપણને આ સૂત્ર મળી ગયું. તો આ જ છે આખી રમત જે તમારે આ આકૃતિ પરથી રમવાની છે. તો આ તમને આકૃતિ આવડે તો આખો સરવાળાનો નિયમ આવડે. આ સરવાળાનો નિયમ મેં તમને ટૂંકમાં સમજાવવા પૂરતું તમને લખેલો છે આ બોર્ડ ઉપર, અને વિસ્તારમાં તમે તમારી રીતે લખી શકો છો. તો આ છે સરવાળાનો નિયમ જે આપણે જોયો. હવે તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, અને જો તમને કાંઈ પણ સવાલ હોય તો કમેન્ટ જરૂર કરજો, બીજાને દેખાડવા માટે શેર જરૂર કરજો, અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ.